હું ફિઝિયોથેરાપિસ્ટ ધર્મેન્દ્ર જાડેજા, લાયન્સ ક્લબ કરસાઇઝ ફર્સ્ટના ચેરમેન છું. અને આવતીકાલના પ્રોગ્રામ વિશે જો વાત કરું તો મંજુલાબેન જેઠાલાલ ખેંગાજી ચેરિટેબલ ટ્રસ્ટ, માલિનીબેન કિશોરચંદ્ર, એ ત્રણેય જે નામ છે લાયન્સ ક્લબની, ત્રણેયના સંયુક્ત ઉપક્રમે મલ્ટી ડિસેબલ બાળકોનું અહીંયા અમે લોકો સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અમારી લાયન્સ ક્લબ બધા જ બ્લાઇન્ડ મેમ્બરોથી બનેલી હતી અને એક નાનકડું ફિઝિયોથેરાપી સેન્ટર અમે ઘણા ટાઈમથી ચલાવતા હતા, પણ લાયન્સ ક્લબને ઘણા બધી ની લોકોની જરૂર હતી જે ફંડિંગ એજન્સી તરીકે. તો જેમ કમલેશભાઈ માલિનીબેન કે ફાઉન્ડેશનમાંથી આવે છે, એ લોકો અમને પૂરેપૂરું ફંડિંગ કરવાના છે. અને આખી ડૉક્ટરોની એ લોકોની ત્યાં કામ કરે છે મોટા બેઝ ઉપર, તો એમની ટીમ છે હોમિયોપેથી સાયકોલોજીસ્ટ, એ બધાના માર્ગદર્શન નીચે આપણે અહીંયા રિહેબી સેન્ટર, એટલે કે જે કાંઈ મલ્ટીપલ બાળકો છે એનું આખું પુનર્વસન થવું જોઈએ. ટ્રીટમેન્ટ અને તાલીમ દ્વારા એ લોકોની સારવાર પણ થશે, એ લોકોનું ટીચિંગ પણ થશે અને એ લોકોને ધીમે ધીમે પગભર કેમ કરવા એવો આપણો ફ્યુચરનો પ્લાન છે. મારું નામ ડૉક્ટર હેમા પરીખ છે, હું બરોડાથી આવું છું અને ત્યાં અમે એક આવું જ એક સંકુલ ચલાવીએ છીએ, માલિની કિશોર સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, જ્યાં અમે સ્પેશિયલ બાળકો કે ડિસેબલ બાળકો માટે કામ કરીએ છીએ, જેનું નામ છે ઉમ્મીદ સેરેબ્રલ પાલ્સી સેન્ટર. અમારો ટેગલાઇન બી એવી છે, હોપ લિવ્સ હિયર. એટલે આ એવા રોગો છે ને કે જ્યાં કોઈ હોપ્સ નથી, અને એવા બાળકોને અમે અત્યારે એના ઉપર કામ કરી રહ્યા છે. જેમ કમલેશભાઈએ કીધું કે અમે રિસર્ચ બી કરી રહ્યા છીએ, રિસર્ચનો આખો પ્રોજેક્ટ છે. અને રિસર્ચ કરતાં કરતાં જ્યારે અમે ધર્મેન્દ્રભાઈને અને બલદેવભાઈને મળ્યા અને અમે ભુજ આવ્યા, ત્યારે અમે એક જ વિઝિટમાં અમને 22 પેશન્ટો સેરેબ્રલ પાલ્સીના જોવા મળ્યા. અને જ્યારે વાત થઈ ત્યારે અમને ખબર પડી કે આ તો જિલ્લો તો મોટો છે જ, અને એમાં 2000 ઉપર ઓછામાં ઓછા બાળકો છે આવા સ્પેશિયલ બાળકો, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ. ત્યારે અમે નક્કી કર્યું કે આપણે જે કામ કરવું છે, જે એક સેવાનો ભાવ છે, અને આટલું સરસ અહીંયા સંકુલ છે, ધર્મેન્દ્રભાઈનું આખું ગ્રુપ છે, તો એમની સાથે કામ કરવાનો એક મોકો મળ્યો અને એક જેમ કીધું એમ બીજ રોપાયું. આનામાં યુનિક વાત શું છે કે સેન્ટર તો ઘણા બધા છે, પણ આ એક એવું સેન્ટર છે જ્યાં એક જ નેજા હેઠળ અમે ફિઝિયોથેરાપી, સાયકોથેરાપી, ઇવન આગળ જતાં અમે એજ્યુકેશનલ માણસોનું બી કરવાના છે લિટરસીનું, અને ધર્મેન્દ્રભાઈ છે જે ટેક કેર કરશે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે હોમિયોપેથી, કારણ કે આ બધામાં દવાઓ નથી. અને જ્યારે અમે જે અનુભવ કર્યો છે, અમે લગભગ 350 જેટલા પેશન્ટ બરોડામાં ટ્રીટ કર્યા છે અમારી અંડરમાં, અને એમાં અમે જોયું કે હોમિયોપેથી એડ કરવાથી આ બધી થેરપી બહુ જ સારી રીતે કામ કરે છે અને બહુ જ સારા રિઝલ્ટ મળ્યા છે. તો અહીંનો જે યુનિક છે એ બધી જ ફેસિલિટી એક જ નેજા હેઠળ મળે છે. બાકી બાળકને ફિઝિયોથેરાપી સેન્ટરમાં અલગ જવું પડે, સાયકોલોજી માટે અલગ જવું પડે, દવા માટે અલગ જવું પડે. તો અહીંયા અમે આવતીકાલથી આ સેન્ટર અહીંયા ઓપન કરવાના છે, જેનું ઉદ્ઘાટન છે. અને અમારો પ્રયત્ન એવો છે કે અમે આ સર્વે ભુજના જેટલા સ્પેશિયલ બાળકો છે એમની જોડે અમારે એમના સુધી પહોંચવું છે, અને જેટલી બી સેવા અને જેટલી ટ્રીટમેન્ટ આપી શકાય એવી અમારે કરવી છે. અને હું ખૂબ કોન્ફિડન્ટ છું કે અમે અમારી ટીમ કરી જ શકીશું. મારું નામ કમલેશ શાહ છે, હું શ્રીમતી માલિની કિશોર સંઘવી ફાઉન્ડેશન સાથે એસોસિએટ થયેલો છું વર્ષોથી, અને આવતીકાલે અહીંયા ભુજ ખાતે તારીખ 21 મે એક ત્રિવેણી સંગમ જે થયેલો છે એનો એક મોટો કાર્યક્રમ થવાનો છે, એનું ઉદ્ઘાટન છે. એમાં માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા તથા શ્રીમતી માલિની કિશોર સંઘવી ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ ભુજ સાઇટ ફર્સ્ટ, આ ત્રણ એસોસિએશન ભેગા મળીને કિડ્સ ડિઝેબિલિટી સેન્ટર ચાલુ કરે છે અને આવતીકાલે એનું ઉદ્ઘાટન છે. આ પ્રોગ્રામ જે કાલે થવાનો છે એનું સીડ બેઝિકલી વાવવામાં આવેલું લગભગ વર્ષ પહેલાં, જે અમે માલિની કિશોર સંઘવી ફાઉન્ડેશન કરજણ ખાતે સેરેબ્રલ પાલ્સી અને ઓટિઝમમાં ઘણું બધું કામ કરેલું છે તથા અહીંયા આગળ ભુજમાં લાયન્સ ક્લબ ઓફ ભુજ સાઇટ ફર્સ્ટ ફિઝિયોથેરાપીમાં ઘણું બધું કામ કરેલું છે. તો આ બંને ફાઉન્ડેશન્સ ભેગા થઈ અને અમે આગળ અહીંયા ભુજમાં કામ કરવા માંગીએ છીએ. અમે અહીંયા આગળ સર્વે કર્યો અને અમને ધ્યાનમાં આવ્યું કે આ એરિયામાં સેરેબ્રલ પાલ્સી તથા ઓટિઝમના ઘણા બધા પેશન્ટો છે.
અમે અહીંયા આગળ એક સેમ્પલ 25 પેશન્ટ્સ લીધા, જે અમારા રિસર્ચ પ્રોગ્રામમાં અમે લીધેલા, અને અમને છેલ્લા વર્ષથી અમે અહીંયા કામ કરીએ છીએ તો એના રિઝલ્ટ્સે ઘણા સારા મળ્યા. અને પછી ફોર્ચ્યુનેટલી અમને આ માતુશ્રી મંજુલાબેન મોરબિયાના પરિવાર સાથે અમારો સંપર્ક થયો અને એમને અમને એક બહુ મોટું દાન આપ્યું. એમને એમની જગ્યા ભુજમાં, જે અહીંયા એમની સ્કૂલ ચાલતી હતી, એ સ્કૂલમાં અમને આ પ્રોગ્રામ કરવા માટે એમને અમને સંમતિ આપી. એટલે આ ત્રણ ફાઉન્ડેશન્સ ભેગા થઈ અને આ આગળ કામ અમે આવતીકાલથી ચાલુ કરશું. થેન્ક યુ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.